नमस्कार, इवनिंग बुलेटिन માં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું ધારીની। સમાચારની શરૂઆત કરીએ હેડલાઇન્સ થી। एसवीपी हॉस्पिटल 700 जेटला कॉन्ट्रैक्ट बेस नर्सिंग स्टाफ दूर करवा नोटिस आपता 50 लोग हड़ताल पर उतरिया। बाळकोना कोरोना वैक्सीनेशन की तैयारी, प्राइवेट हॉस्पिटल डेटाबेस एकठा कर रही है। स्कूलों में जे डोज लगावामां आवशे। गुजरात क्वीन एक्सप्रेस में आपघात करनारी युवती पर वडोदरा में दुष्कर्म आचरवानो सामे आव्यो। रिक्षा चालक ने झड़पा तपास शुरू। हारीज में युवती ने प्रेम करवानी मळी तालिबान ने सजा। वीडियो वायरल थता पाटण पुलिस वड़ा अने कलेक्टर हारीज दौड़ी आव्या हता। अमदावाद में कोरोना वधता तकेदारी माटे लोकोने समझावा पोलीस रस्ता पर उतरी। वाहन चालकोने मास्क अने सेनिटाइजर आप्या। महत्वना समाचार मळी रह्या छे साबरकांठाथी। हिम्मतनगरना महावीर नगर विस्तार में कार में लागी छे आग। आग लागता अफरातफरी सर्जाई छे। सीएनजी कार में लागी छे आग। कार में आग लागवानुं कारण हजू अकबन छे। फायर विभाग घटनास्थले पहोंच्यो छे। तो हिम्मतनगर महावीर नगर विस्तार में कार में लागी छे आग। आग लागता अफरातफरी सर्जाई छे। सीएनजी कार में लागी छे आग। कार में आग लागवानुं कारण हजू अकबन छे। फायर विभाग घटनास्थले पहोंच्यो छे। कोरोनाए फरी माथुं ऊंचक्युं छे। यूरोप में सप्ताह में 20 लाख केस नवा आव्या। अमेरिका में केस 1 लाख नजीक। नेधरलेंड में 8 થી 3 સપ્તાહ નો આંશિક લોકડાઉન। કોરોનાની ત્રીજી લહેરમાં વધતા કેસોના કારણે ઘણા દેશોમાં ફરીથી કડક નિયમો લાગુ કરવામાં આવ્યા છે। ખાસ કરીને યુરોપમાં કોરોનાના કેસ ખૂબ ઝડપથી વધી રહ્યા છે। યુરોપમાં છેલ્લા 24 કલાકમાં 3,03,662 અને છેલ્લા 1 સપ્તાહમાં 20 લાખ કુલ કેસ નોંધાયા છે। નેધરલેન્ડની સ્થિતિ ખરાબ થતાં જોઈને શનિવાર સાંજથી અહીં 3 સપ્તાહનું આંશિક લોકડાઉન લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। નોંધનીય છે કે નેધરલેન્ડમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 16,204 કેસ નોંધવામાં આવ્યા છે। અમેરિકા અને યુરોપના દેશોમાં કોરોનાના કેસ તીવ્ર ગતિએ વધી રહ્યા છે। અમેરિકામાં છેલ્લા 2 દિવસથી કોરોનાના કેસ 90,000થી વધારે નોંધાઈ રહ્યા છે। ગઈકાલે અમેરિકામાં 90,208 કેસ નોંધાયા છે। અહીં રોજ 1,000થી વધારે લોકો મોતને ભેટી રહ્યા છે। તો બીજી તરફ યુરોપના દેશોમાં પણ કોરોના વકરી રહ્યો છે। ગુજરાતમાં કોરોના વેક્સિનેશનને વેગ આપવાના અભિયાનમાં રાજ્યના આરોગ્ય વિભાગ સાથે 20,000 ખાનગી ડોક્ટરો જોડાશે। દિવાળી તહેવાર બાદ અમદાવાદ સહિત રાજ્યભરમાં ફરી એકવાર કોરોના કેસ વધી રહ્યા છે। એવામાં કોરોના રસીકરણ કાર્યક્રમ પર ભાર મૂકવા માટે આરોગ્ય વિભાગે હવે ખાનગી ડોક્ટરોની મદદ લેવાનું નક્કી કર્યું છે। આ માટે રાજ્યની આરોગ્ય વિભાગ મેડિકલ એસોસિએશન સાથે મળી સંયુક્ત રીતે વિશેષ ડ્રાઈવ ચલાવશે। ત્યારે આ સમગ્ર ડ્રાઈવ કેવી રીતે ચાલશે, રાજ્યની 100 જેટલી મેડિકલ એસોસિએશન બ્રાન્ચને IMAE વેક્સિનેશન માટે સૂચના આપી છે। ડોક્ટરો રસીનું મહત્વ સમજાવીને લોકોમાં રહી વેક્સિનેશન અંગેની ગેરમાન્યતાઓ દૂર કરવાનો પ્રયાસ કરશે। કોવિડની ગાઈડલાઇનનું પાલન નહીં થાય તો આગામી દિવસોમાં ગંભીર પરિણામ ભોગવવાનું તૈયાર રહેવું પડશે। વડનગરમાં વહી શાસ્ત્રીય સંગીતની સરવાણી, સીએમના હસ્તે તાનારી રી શાસ્ત્રીય સંગીત મહોત્સવ ખુલ્લો મુકાયો। પ્રત્યેક એવોર્ડને રૂપિયા 2.5 લાખનો ચેક, સાલ અને તામ્રપત્ર એનાયત કરાયા। મહેસાણા જિલ્લા વડનગર ખાતે આવેલા તાનારીરી સ્મારક પાસે દર વર્ષે તાનારીરી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે, જેમાં કાલે શુક્રવારે મહોત્સવના પ્રથમ દિવસે સીએમ દ્વારા આ મહોત્સવને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। પ્રથમ દિવસે તાનારીરી મહોત્સવ નિહાળવા માટે લોકો મોટી સંખ્યામાં આવ્યા હતા। જો કે આ મહોત્સવમાં 2 દિવસ સુધી વિવિધ કલાકારો પોતાની કલાઓ રજૂ કરશે। અત્રે ઉલ્લેખનીય છે કે તાનારીરી મહોત્સવની શરૂઆત રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2003ના વર્ષમાં કરી હતી। સંગીત સામગ્રી દ્વારા તાનારીરીની યાદમાં દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા આ
બે દિવસના મહોત્સવ કારતક શુદ્ધ નોમના દિવસે ઉજવવામાં આવે છે. તાનારીરી મહોત્સવ સંદર્ભે તાનારીરી સંગીત સન્માન એવોર્ડ આપવાની શરૂઆત 2010માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી હતી. તાનારીરી સંગીત સન્માન એવોર્ડ 2010માં પ્રથમ વખત ખ્યાતનામ સંગીત બેલડી લતા અને ઉષા મંગેશકરને નરેન્દ્ર મોદીના હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો. અમદાવાદમાં કોરોના વધતા તકેદારી માટે લોકોને સમજાવવા પોલીસ રસ્તા પર ઉતરી છે. વાહન ચાલકોને માસ્ક અને સેનિટાઇઝર આપ્યા. અમદાવાદમાં દિવાળીનો તહેવાર પૂરો થવાની સાથે જ કોરોનાના કેસોમાં વધારો થયો છે. સંક્રમણ વધતા આરોગ્ય તંત્ર પણ દોડતું થયું છે. બીજી તરફ શહેરમાં ફરી એક વખત કન્ટેનમેન્ટ ઝોનનો અમલ કરવામાં આવ્યો છે. હવે કોરોનાની સંભવિત ત્રીજી લહેર માટે પોલીસ ફરી એક વખત ફ્રન્ટલાઇન વોરિયર્સની ભૂમિકામાં આવી છે. શહેરના પૂર્વ વિસ્તારમાં એન્ટ્રી પોઈન્ટ પર ચેકપોસ્ટ બનાવવામાં આવી છે. તેની સાથે વાહન ચાલકોને માસ્ક અને સેનિટાઇઝર પણ પોલીસ દ્વારા આપવામાં આવી રહ્યું છે. પોલીસ કર્મીઓ રસ્તા પર પસાર થનાર લોકોને સમજાવી રહ્યા છે અને થોડી તકેદારી રાખવાની કોરોનાથી બચી શકાય છે. દિવાળી પછી ખરાબ થયેલી દિલ્હીની હવા હજુ પણ ગંભીર શ્રેણીમાં છે. દિલ્હીની હાલત કેટલી ખરાબ છે એ તમે આનાથી સમજી શકો છો કે દુનિયામાં 10 સૌથી પ્રદૂષિત શહેરમાં દિલ્હી પ્રથમ નંબરે છે. આ યાદીમાં ભારતમાં મુંબઈ અને કોલકાતા પણ સામેલ છે. સ્વિટ્ઝર્લેન્ડ સ્થિત ક્લાઇમેટ ગ્રુપ IQAir એ આ નવી યાદી બહાર પાડી છે. આ ગ્રુપ હવાની ગુણવત્તા અને પ્રદૂષણ પર નજર રાખે છે. આ ગ્રુપ સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમમાં ટેકનોલોજી ભાગીદારી છે. દિલ્હી NCRમાં પ્રદૂષણનો કહેર ચાલુ છે. આ દરમિયાન શનિવારે સુપ્રીમ કોર્ટ પ્રદૂષણ મુદ્દે સુનાવણી કરી હતી. આ દરમિયાન સુપ્રીમ કોર્ટ વધતા પ્રદૂષણ વિશે ચિંતા વ્યક્ત કરીને કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી હતી. એ સાથે જ કોર્ટે સરકારને પ્રદૂષણથી છુટકારો મેળવવા માટે તાત્કાલિક ઉપાયમાં 2 દિવસનું લોકડાઉન લગાવી દેવાની સલાહ પણ આપી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારે વારાણસીમાં હસ્તકલા સંકુલમાં અખિલ ભારતીય રાજભાષા સંમેલનમાં હિન્દી ભાષાને મજબૂત કરવા બાબતે ભાર આપ્યો હતો. અમિત શાહે માતા પિતાને સલાહ આપવા જણાવ્યું હતું કે પોતાની માતૃભાષા પોતાના બાળકો સાથે વાતચીત કરો, તેમાં જરા પણ શરમ અનુભવવાની વાત નથી. આપણી માતૃભાષા આપણું ગૌરવ છે. અમિત શાહે વધુમાં કહ્યું હતું કે મને ગુજરાતીથી વધુ હિન્દી ભાષા પસંદ છે. આપણે હિન્દી ભાષાને પણ મજબૂત કરવાની જરૂર છે. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર તમારી વાત.